મિત્રો આજના સંધાન કાર્યક્રમમાં ઇતિહાસ વિષયમાં હું આપ સર્વને આવકારું છું આજનો આપણો વિષય છે આરજી હકુમત અને આ વિષય પર આપણી સાથે ચર્ચા કરવા માટે બે નિષ્ણાત અધ્યાપકો આપણી પાસે આપણી સાથે છે એમાંના એક છે જૂની પેઢીના આરૂઢ ઇતિહાસકાર માનનીય મુરબ્બી શ્રી જાની સાહેબ જાની સાહેબનો પરિચય એક સૂરજનો પરિચય આપવા બરાબર છે તેમ છતાં ટૂંકમાં જો એમનો પરિચય આપું તો નિવૃત્ત પ્રાધ્યાપક અને અધ્યક્ષ ઇતિહાસ વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાંથી અને પાંત્રીસ વર્ષનો એમનો શૈક્ષણિક અનુભવ છે પંચાવન જેટલા પુસ્તકો લખ્યા છે જેમાં મહત્વના પુસ્તકો એમના છે સૌરાષ્ટ્રનો ઇતિહાસ જૂનાગઢના નવાબી શાસનનો અંત રાજકોટનો ઇતિહાસ આવા તો ઘણા બધા પુસ્તકો ઉપર એમને પોતાનું કામ કરેલું છે એ ઉપરાંત બસો જેટલા સંશોધન લેખો પણ એમને લખેલા છે એમનો પીએચડીનો વિષય આજનો આપણો જે સબ્જેક્ટ છે આરજી હકુમત એના ઉપરનો જ છે જૂનાગઢની આરજી હકુમતનો ઇતિહાસ એ એમનો પીએચડીનો વિષય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિષદના તેઓ ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઈએસ ટ્રેનિંગ સેન્ટરના એ પોતે ડાયરેક્ટર છે તો આવા ઇતિહાસ જેમને અંદર ઉતારી દીધો છે અને જે પોતે ઇતિહાસ છે એવા સાહેબનું જ્ઞાનનો જ આપણને લાભ મળવાનો છે તો જાની સાહેબ આપને અહીંયા આવકારું છું દર્શન તમારા આમ તો અનાયાસ હોય છે પણ ઇતિહાસ દ્વારા તમને પીવાની રોજ અમને ટેવ હોય છે વેલકમ સર બીજા આપણી સાથે છે પ્રાધ્યાપક શ્રી ડૉક્ટર પ્રદ્યુમન ખાચર સાહેબ જેઓ પોતે જુનાગઢ કોલેજ સુભાષ મહિલા કોલેજની અંદર પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે છેલ્લા અઢાર વર્ષથી અઢાર વર્ષની અંદર એમણે અઢાર પુસ્તકો લખ્યા છે અને સો જેટલા શોધ નિબંધો પણ એમણે લખેલા છે વર્તમાનપત્રોની અંદર કટાર લેખક તરીકે પણ એમણે કામ કર્યું છે એમનો પણ પીએચડીનો વિષય છે સૌરાષ્ટ્રના કાઠીઓનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ તો બંને પ્રબુદ્ધ ઇતિહાસકારોને અમારા આ સંધાન કાર્યક્રમમાં હૃદયપૂર્વક આવકારું છું અને આજના આપણા સબ્જેક્ટના અનુસંધાનમાં ખાતર સાહેબને વિનંતી કરું કે આરજી હકુમત ઉપર આપ શરૂઆતમાં પ્રકાશ પાડશો નમસ્કાર દર્શક મિત્રો આરજી હકુમત એ ભારતના ઇતિહાસમાં એક અનોખું પ્રકરણ છે સૌરાષ્ટ્રની અંદર બસો ને બાવીસ દેશી રજવાડાઓ હતા એ બસોને બાવીસ દેશી રજવાડાઓ અને સમગ્ર ભારતની અંદર કુલ પાંચસોને જે રજવાડાઓ જેટલા હતા એમાં માત્ર આખા ભારતમાંથી ત્રણ રાજ્યો એવા નીકળ્યા કે જેણે પોતાની આઝાદી જ્યારે મળી ત્યારે એમણે પોતાનું જોડાણ સ્વતંત્ર રીતે કરવાનું વિચાર્યું કાશ્મીરની અંદર મહારાજા હરિસિંહ હતા એમણે સ્વતંત્ર રહેવાનું વિચાર્યું જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કરવાનું વિચાર્યું અને હૈદરાબાદે પણ એવો નિર્ણય લીધો હતો એમાં જૂનાગઢ એ છે સૌરાષ્ટ્રનું સૌથી મોટું એક રાજ્ય હતું લાખ જેટલી એની વાર્ષિક આવક હતી જેટલી હિન્દુ વસ્તી હોવા છતાં પોતે પાકિસ્તાન સાથે એક મુસ્લિમ રાષ્ટ્ર સાથે ભળવાનો એણે જે નિર્ણય કર્યો અને એ નિર્ણયને હિસાબે જે આ આખો પ્રસંગ બન્યો એને ઇતિહાસમાં આરજી હકમત નામે ઓળખીએ છે સ્વતંત્રતા પૂર્વે તો જુનાગઢ એવી જાહેરાત કરેલી જુનાગઢના ત્યારના દિવાન હતા દિવાન અબ્દુલ કાદીર એમણે ત્યારે કહેલું કે કાઠિયાવાડનું સંગઠન એ તો જૂનાગઢનો મુખ્ય હેતુ છે અને પાકિસ્તાન સાથે જુનાગઢ જોડાશે એ માત્ર અફવા છે અને વધુમાં દિવાને એમ પણ કહેલું કે જુનાગઢ ભારતમાં જો ન ભળે તો એ તો આત્મઘાત ગણાય પણ એવે વખતે ભારતના કમનસીબે એ દિવાન ને કોઈ માંદગી આવતા એ અમેરિકા માંદગીના બહાને ગયા અને રજા ઉપર ગયા એવે વખતે છે ત્રીસ પાંચ સુડતાલીસ ના રોજ જુનાગઢના દિવાન તરીકે શાહનવાજ ભૂટો આવ્યા અને શાહનવાજ ભૂટો અને એમણે જે પછી જે જે નવાબને પોતાના પક્ષમાં લાવવાની પ્રવૃત્તિ કરી અને તરત તરત જ નવાબે છે એ પાકિસ્તાન સાથે છે એ પોતાનું જોડાણ જાહેર કરે છે તમે તસવીર જોઈ શકો છો જે જુનાગઢના નવાબ મહાનજી ત્રીજા છે કે જેમણે ઓગસ્ટના રોજ છે ઓગસ્ટના રોજ છે એણે જાહેરાત કરી દીધી કે જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાય છે રાજ્યનું ગેઝેટ હતું દસ્તુરલ અમલ સરકાર જેની આપણે તસવીર જોઈએ છે તો દસ્તુરલ અમલ સરકારની અંદર એમણે જાહેરાત આપી કે જુનાગઢ રાજ્ય પાકિસ્તાન સાથે જોડાય છે આવી જાહેરાત થતા તો ખળભળાટ મચી ગયો રાત્રે કોઈને ખબર પણ પણ નહોતી અને એવે વખતે છે છે નવાબની આવી એ સમગ્ર ભારત નહીં દુનિયા છે એ ખળભળાટ મચે છે વળી ભૌગોલિક દ્રષ્ટિએ પણ જમીન માર્ગે પણ આપણે પાકિસ્તાન સાથે જુનાગઢ જોડાય એ સંલગ્ન યોગ્ય નહોતું દરિયાઈ માર્ગે વેરાવળથી પાકિસ્તાન સાથે સંપર્ક કરવો હોય તો પણ પાંચસો કિલોમીટર થઈ જતા હતા વળી રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો ગોંડલ છે નવાનગર છે ભાવનગર છે એવા રાજ્યોના વિસ્તારો પણ આની વચ્ચે આવતા હતા એટલે વસ્તીની બહુમતી ભૌગોલિક નિકટતાનો અભાવ અર્થતંત્ર વાહન વ્યવહાર સંદેશાવ્યવહાર કોઈ પણ દ્રષ્ટિએ છે જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરી શકાય એવું નહોતું અને એવે વખતે છે નવાબની આ જાહેરાતથી ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ હતી નવાબને આ તરફ દોરી જવા માટે એક જમિયત નામની સંસ્થા હતી એ સંસ્થા ઇસ્માઇલ અબ્રેહાની નામના એક કઠ્ઠર મુસ્લિમ અને નવાબના ભોપાલવાળા બેગમ આ ત્રણ ચાર વ્યક્તિઓ અને દિવાન શાહનવાજ ભૂટોની દોરવણીથી છે એ નવાબે તરખીન આવું પગલું લીધું જે નવાબ મહબત ખાનજીની અક્ષમ્ય એવી ભૂલ ગણાય એવે વખતે છે સૌરાષ્ટ્રના લોકો છે આગેવાનો છે નેતાઓ છે હતાશ થઈ ગયા હિજરત થવા માંડી કે જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાશે તો આપણે પણ પાકિસ્તાનમાં રહેવાના દિવસો આવશે એટલે તરત જ છે એ ઉછંગરાય ઢેબર છે એ પંદરમી ઓગસ્ટ થી ઓગણીસ ઓગસ્ટ સુધીમાં ત્રણ વખત જુનાગઢના નવાબને સમજાવવા માટે એ જુનાગઢ આવે છે પણ નવાબને ત્રણેય વખતમાંથી એકય વખત મળવા દેવાયા નહીં અને એમની તબિયતનું બહાનું કાઢી અને ઢેબરભાઈ નવાબને સમજાવવા માટે મળી ન શક્યા દીવાન શાહનવાજ ભૂટોને ઢેબરભાઈ મળવાની કોશિશ કરે છે પણ એ બધું શક્ય ન બન્યું એવે વખતે છે દેશ વિદેશના જે ગુજરાતી છાપાઓ હતા અંગ્રેજી છાપાઓ હતા એમણે પણ કાગા રોળ મચાવી મૂકી કે જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાય એ ક્યારેય શક્ય નથી એ વખતે કાઠિયાવાડ રાજકીય પરિષદ અખિલ ભારતી રાજ્ય પ્રજા મંડળ ઇન્ડિયન હિસ્ટ્રી નેશનલ કોંગ્રેસના પ્રમુખ હતા મહમદ હબીબ એમણે પણ જાહેરાત કરી કે જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાય એ યોગ્ય વાત નથી ઇંગ્લેન્ડમાં અને અમેરિકાના છાપાઓની અંદર પણ આ પ્રશ્નની ખૂબ ચર્ચાઓ આવી કે જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાય તે યોગ્ય નથી અને છાપાઓએ પ્રજાના આત્મનિર્ણયના હકને ગુંગળાવી નાખનારું નવાબનું આ પગલું છે એવા લેખો લખ્યા માન્ચેસ્ટર ગાર્ડિયન છે ન્યૂ રિપબ્લિક છે ન્યુયોર્ક ટાઈમ્સ છે એવા છાપાઓની અંદર તંત્રી લોખે આવ્યા ટીકાઓ આવી અને એ વખતે છે જમિયત નામની જે સંસ્થા હતી એણે ખૂબ કોમવાદી વિચારો પોતાના રજૂ કર્યા અને એણે એમ વિચાર્યું કે જૂનાગઢને અમારે જીણા બનાવી દેવું છે એ સમયે છે એ મુઝાહિદ નામનું એક અખબાર ચાલતું હતું વિગતો આવતી હતી જે નવાબ મહ ખાનજી ત્રીજા હતા એમની સિલ્વર જુબિલી જ્યારે ઉજવાઈ ત્યારે એમણે એમ કીધેલું કે તમારી ઉન્નતિમાં મારી ઉન્નતિ રહેલ છે અને તમારા સુખમાં મારું સુખ છે મારી જિંદગી પર્યંત હું તમારી ઉન્નતિ અને કલ્યાણ માટે બનતું કરીશ એવું જે બોલેલા તે ત્યારે જૂનાગઢની પ્રજાનો એ વિશ્વાસ મેળવવાનું ચૂકી ગયા અને એમણે જ્યારે જુનાગઢ ના જોડાણની જાહેરાત કરી ત્યારે સમગ્ર ભારત એ આઝાદીનો માહોલનો આનંદ લઈ રહ્યા હતા અને એ વખતે છે જુનાગઢમાં આવી પરિસ્થિતિ બની અને ત્યારે છૂટક છૂટક બનાવો કોમવાદી પગલાઓના પણ બન્યા વિસાવદર ની અંદર મોણપરીની અંદર માણાવદરની અંદર અને અત્યાચારો પણ થોડા ઘણા કક્ષામાં થયા હતા લોકો હિજરત કરવા માંડ્યા અને એવે વખતે જુનાગઢ રાજ્યે વિચાર્યું કે જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાય અને લોકો હિજરત કરવા માંડે તો આપણી આબરૂ ગઈ કહેવાય એટલે એણે રેલવે માર્ગે મોટર માર્ગે પગ રસ્તે નાકાબંધી જાહેર કરી દીધી તેમ છતાં

અને ઉઠાવીને ફેંકી ફળ્યા બહાર આવી અંદર છે એ પરિસ્થિતિના લોકો આગેવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ મુંજાયેલા હતા એટલે એવે વખતે નક્કી કરવામાં આવ્યું કે હવે આપણે કંઈક આગળ પગલા ભરવા જોઈએ ત્યારે સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવી રસિકલાલ પરીખ છે જેઠાલાલ જોશી છે રતુભાઈ અદાણી છે અને એ પરિસ્થિતિ એ સંરક્ષણ સમિતિ રચી અને એ વખતે હવે નક્કી કરવામાં આવ્યું કે હવે આપણે જૂનાગઢને સ્વતંત્ર કરાવવા માટે કશું કરવું જોઈએ તો એ વખતે આ પરિસ્થિતિ સર્જાણી તે પછીની જે આગળ જે પરિસ્થિતિ બની હતી તો જેમણે જુનાગઢની આરજી હકુમત ઉપર જ પીએચડીની ડિગ્રી મેળવી છે એવા ડોક્ટર એસવી જાની સાહેબને હું વિનંતી કરું કે આ પરિસ્થિતિ પછી જાની સાહેબ આગળની શું બન્યો હતો એની આપ વાત કરો ધન્યવાદ પ્રોફેસર કાચર જુનાગઢ પ્રશ્ન કેવી રીતે મુશ્કેલી ભર્યો બન્યો એ પ્રાધ્યાપક ખાચરે ખૂબ સારી રીતે વિગતે વાત કરી હવે આવી રીતે જ્યારે અણધારી રીતે જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું ત્યારે સૌરાષ્ટ્રની કે ગુજરાતની નહીં પરંતુ સમગ્ર ભારતની પ્રજા એ વિચાર કરતી થઈ ગઈ કે આમાંથી શું રસ્તો કાઢવો અને પરિણામે કેટલાક દેશી રાજ્યો જે હતા એમાંના એક મહત્વના રાજ્ય એવા જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ પણ પત્રકાર પરિષદ બોલાવીને એવું જાહેર કર્યું કે જુનાગઢનું આ પગલું એકદમ ખોટું છે અને આવું કરવાની જરૂરત નથી અને પ્રજાએ પણ કંઈક વિચારવાનું શરૂ કરી દીધું હતું એ દરમિયાન ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના મુંબઈમાં જુનાગઢની પ્રજાનું એક પ્રજામંડળ ચાલતું હતું તેની એક બેઠક બોલાવવામાં આવી અને એવો નિર્ણય કર્યો કે હવે આ જુનાગઢના આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવવો અને તે માટે એવો ઠરાવ કરવામાં આવ્યો કે જુનાગઢની એક આપણે સમાનાંતર સરકાર ઊભી કરીએ અને સમાનંતર સરકાર એટલે કે આજે નવાબની સરકાર છે મહાબદ એને બદલે પ્રજાકીય સરકાર એટલે સમાનાંતર સરકાર એટલે જ આરઝી હકુમત આમ જુનાગઢની આરજી હકુમત રચવાનો વિચાર ત્યાં કરવામાં આવ્યો ત્રેવીસ તારીખના એ અરસામાં જ સરદાર વલ્લભભાઈ પટેલ જે દેશી રાજ્યોના વિલીનીકરણના શિલ્પી હતા અને ભારતનું નવનિર્માણ કરવામાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે તેમને પણ સૌરાષ્ટ્રના અને જૂનાગઢના કેટલાક નેતાઓ મળ્યા અને તેમની સલાહ માગી ત્યારે એમણે કહ્યું હતું કે તમે કાંઈક કરો આ કાંઈક શબ્દ કૂટનીતિજ્ઞ હતા ને સરદાર વલ્લભભાઈ પટેલ તો આ કાંઈકમાં ઘણું બધું સમજાયેલું હતું અને અહીંયાના જે નેતાઓ હતા એ પણ સમજી ગયા બાકીનું અમે જોઈ લેશું એટલે કાંઈક કરવાનું કીધું તેમાં વળી ચોવીસમી સપ્ટેમ્બરના ગાંધીજીએ પણ સાયમ પ્રાર્થના સભામાં એમ કહ્યું કે જુનાગઢ મેં પાકિસ્તાન કિસ તરહ બન શકતા એ તો મેં સમજમાં નહીં આતા જુનાગઢ મેં પાકિસ્તાન જના ચાહીએ આવું બોલ્યા અને એટલે સરદારના છુપા આશીર્વાદ અને ગાંધીજીની આવી વાણી એ બંનેનો ટેકો જાણે કે આ વિચાર કરનારી આરજી હકુમતની રચનાને ટેકો મળ્યો અને પરિણામે પચીસમી સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસ ના મુંબઈમાં માં ભરાયેલી ત્રીસ હજારની ની જાહેર સભામાં જુનાગઢની આરજી હકુમતની રચનાની જાહેરાત કરવામાં આવી અને ત્રીસ હજારની આ મેદની સામે જુનાગઢના આરજી હકુમતની રચનાને કાયદાકીય સ્વરૂપ આપવા માટે જુનાગઢની પ્રજાની આઝાદીનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું અને એનું એની જે રચના છે એનો જે મુસદ્દો છે એ ભારતના એ સમયના મહાન કાયદાશાસ્ત્રી અને આપણા એક મહાન સાહિત્યકાર એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી અને જૂનાગઢની આઝાદીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં એવું કહેવામાં આવેલું કે અમે જૂનાગઢની પ્રજા પોતાને આરજી હકુમતને વફાદાર ગણીએ છીએ અને નવાબની સત્તાને અમે સ્વીકારતા નથી આ પ્રકારની વાત ત્યાં માધવબાગની સભામાં જાહેર કરવામાં આવી હતી આમ સરદારના ની ગર્ભિતવાણી અને ગાંધીજીની પ્રાર્થના સભામાં ખુલ્લી સ્પષ્ટ વાત અને કેટલાક રાજ્યોનો દેશી રાજ્યોનો જેમાં દિગ્વિજયસિંહ જામસાહેબ જેવાનો મુખ્ય ટેકો હતો એને કારણે આ આરજી હકુમતની રચનાને બળ મળ્યું હતું એમ કહી શકાય હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થયો કે આરજી હકુમતની તો રચના કરી દીધી તો એના પ્રમુખ કોને બનાવવા વડા કોને બનાવવા અને સરદાર પટેલની એક હોશિયારી હતી તે એમણે કહ્યું કે આ પ્રજાનો જંગ છે નવાબની સામે જે સરમુખત્યારશાહી રીતે પોતાનો આપ ખુદી નિર્ણય પાકિસ્તાનમાં ભરવાનો કર્યો છે તો એની સામે જુનાગઢની પ્રજાનો આ એક સંગ્રામ છે આ એમની મુક્તિ માટેનું આંદોલન છે એટલે એમાં જુનાગઢના જુનાગઢ રાજ્યના પ્રજાના પ્રતિનિધિઓ જોવા જોઈએ અને એમ એમનું ધ્યાન એ શામળદાસ ગાંધી ઉપર ગયું અને શામળદાસ ગાંધી શામળદાસ લક્ષ્મીચંદ ગાંધી જે મોહનદાસ કરમચંદ ગાંધીના મોટાભાઈના દીકરા એમના ભત્રીજા થતા હતા અને ત્યારે લોકોને શામળદાસ એ જુનાગઢના છે અને એમ પછી શોધી કાઢવામાં આવ્યું કે તેઓ મૂળ કુતિયાણાના બારખલીદાર છે અને જુનાગઢના પ્રજાજનો છે અને તે સમયે તેઓ

આ સભાની અંદર જ સામળદાસ ગાંધીને લડવા માટે જુનાગઢના નવાબી શાસનનો અંત લાવવા માટે તલવાર બંધાવી જે આપ આ ચિત્રમાં જોઈ શકો છો એ તલવાર બંધાવી અને સાથે સાથે ત્રિરંગો ઝંડો પણ આપ્યો કે જે ત્રિરંગો એમણે નવાબી શાસનના કેન્દ્ર સમાન એવા જુનાગઢના સૌરાષ્ટ્રના સૌથી પ્રાચીન કિલ્લા એવા ઉપરકોટમાં ઉપર ફરકાવવાનો હતો અને એ બંને વસ્તુઓ તેમને જાહેર સભામાં અર્પણ કરવામાં આવી જે આપણે હમણાં જ ફોટામાં જોયું ત્યાંથી આ આરજી હકુમત અને એના પ્રધાન મંડળ સભ્યો ત્યાંથી રવાના થયા અને મુંબઈ થી રાજકોટ આવવા માટે સત્યાવીસ સપ્ટેમ્બરના એટલે કે બે દિવસ પછી મુંબઈ મેલ માં રવાના થયા અને રાજકોટ આવતા રસ્તામાં ઠેર ઠેર આ આરજી હકુમત અને તેના પ્રધાન મંડળનું સ્વાગત કરવામાં આવ્યું અને 28 તારીખે એ રાજકોટ પહોંચ્યા ત્યારે સ્ટેશન ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ચલો જુનાગઢ જેવી પત્રિકા પણ બહાર પાડવામાં આવી હતી જે આપ જોઈ શકો છો અને આમ આરજી હકુમતની રચના તો થઈ મુંબઈમાં પણ આવી રાજકોટમાં અને રાજકોટને પોતાનું મુખ્ય મથક બનાવ્યું રાજકોટમાં જાહેર સભા ભરવામાં આવી અને ત્યાં સ્વાગત કરવામાં આવ્યું અને કેટલાક રાજ્યોએ જેમાં ઢસાના દરબાર ગોપાલ દેસાઈ હતા અને બીજા વાઘાણીયાના દરબાર વગેરે આ આરજી હકુમતને જાહેરમાં જુનાગઢની સાચી સરકાર છે એવી માન્યતા આપી આમ આરજી હકુમતને પ્રજાનો અને કેટલાક રાજ્યોનો ટેકો મળવા લાગ્યો જોકે બીજા કેટલાક રાજ્યો જાહેરમાં ટેકો આપતા નહોતા પણ પરોક્ષ રીતે એમનું સમર્થન મળેલું જ હતું સરદાર પટેલ પણ આની પાછળ હતા આ વિચારની પાછળ પણ કારણ કે જો જાહેરમાં કંઈક એવું કહે તેઓ ગૃહપ્રધાન હોવાથી તો હિન્દુસ્તાન અને પાકિસ્તાન એ બંને નવા ઉદય પામેલા દેશોની વચ્ચે યુદ્ધ ફાટી નીકળે અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન બની જાય કારણ કે જુનાગઢ એ પાકિસ્તાનમાં ભળેલું હતું ભળી ગયું હતું અને તેથી આ જે યાત્રા શરૂ થઈ મુંબઈથી અને રાજકોટ આવી આરજી હકુમતની જુનાગઢની અગન યાત્રા એવું નામ સામળદાસ ગાંધીના સેક્રેટરી મુગટલાલ પારેખે આપેલું છે અહીંયા આવ્યા પછી તાત્કાલિક શું કરવું એની અહીંયા સૌરાષ્ટ્રના બીજા નેતાઓ સાથે મળીને તેમણે ચર્ચા વિચારણા કરી અને એમાંના શામળદાસ ગાંધીના એક મહત્ત્વના સાથીદાર એ હતા રતુભાઈ અદાણી જે પછીથી નિમાયેલી આરજી હકુમતની લોકસેનાના સેનાપતિ બન્યા હતા પણ સૌ તો આવીને કંઈક પરચો બતાવવો જોઈએ આરજી હકુમત કેવું કામ કરી રહી છે એના નમૂના રૂપે પ્રજામાં વિશ્વાસ પેદા કરવા માટે પણ એ જરૂરી હતું એટલે ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસ ના સૌ રતુભાઈ અદાણી અને એના ત્રીસ રાજકોટમાં આવેલો જુનાગઢ ઉતારો જે અત્યારે સરદારબાગ ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાય છે તેના ઉપર આક્રમણ કરીને એનો કબજો લઈ લીધો અને એ રીતે જુનાગઢ ની આરજી અકુમતનો આ પ્રથમ સફળ પ્રયાસ હતો આ એના સફળતાનું પહેલું પગથિયું હતું એમ આપણે કહી શકીએ અને ત્યાર પછી એમને લાગવા માંડ્યું લોકોને પણ લાગવા માંડ્યું કે આરજી હકુમત ખરેખર જૂનાગઢને મુક્ત કરાવશે એમાં બે મત નથી અને આમ પહેલો ઘા એ ભાઈડાનો એવું અહીંયા કાઠિયાવાડમાં બોલાય છે એ રીતે એમણે પોતાનો સરદાર પણ એમ કહેતા હતા કે હંમેશા પહેલો ઘા કરવો અને કદી આપણે રક્ષક ન બનવું આક્રમક બનવું આ નીતિનું જાણે પાલન કરતા હોય એવું આપણને એમ લાગે છે વળી આ અરજી હકુમતનો વિચાર પણ સુભાષચંદ્ર બોઝની જે નેશનલ સરકાર હતી એના ઉપરથી લેવામાં આવ્યો છે એટલે સુભાષચંદ્ર બોઝનો વિચાર કારણ કે એમણે પણ ત્યાં જે સ્થાપી હતી સરકાર આઝાદ હિન્દ ફોજ અને આઝાદ હિન્દ સરકાર એને એમાંથી પ્રેરણા લઈને તેઓ આગળ વધ્યા હતા આ વિજય યાત્રા કર્યા પછી જુનાગઢ હાઉસ કબજે કર્યા પછી આરજી હકુમતે પોતાનું કાર્યાલય એ સરદારબાગ ગેસ્ટ હાઉસમાં રાખ્યું વ્યવસ્થિત કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું જે રાજશ્રી ટ્રોકીસ પાસેના રજની બિલ્ડિંગમાં આવેલું ત્યાં પણ એની કામગીરી ચાલતી હતી આવી રીતે રાજકોટ એ આરજી હકુમતનું કાર્યનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું અને અહીંયાથી આગળનો કાર્ય કેમ ધપાવવું એમાં માત્ર આ પ્રધાન મંડળ જ નહીં પણ સૌરાષ્ટ્રના બધા નેતાઓનો એમને સાથ હતો જેમાં ઢેબરભાઈ છે રસિકભાઈ છે જેઠાલાલ જોશી છે ચિમનલાલ નાગરદાસ શાહ છે બાલકૃષ્ણ શુક્લે છે વગેરે આપણે જાણીને એ આનંદ થાય કે આ પ્રધાનમંડળની એક અંદર એક મહિલા સભ્યને પણ લેવામાં આવ્યા હતા પ્રભાસ પાટણના પુષ્પાબેન મહેતા આ પ્રધાનમંડળમાં આરજી હકુમતના પ્રધાન મંડળમાં એક સભ્ય હતા જુનાગઢના જ એક ભાગ તરીકે રહેલા પરંતુ જે પોતાને મૂળ ગરાસિયાઓ ગણાવે છે એવા બાબર બાબરીયાવાડના એકાવન ગરાસિયાઓના પ્રતિનિધિ એવા સુરખભાઈ વરુ પણ એમાં પ્રધાન હતા કેશોદના નરેન્દ્રભાઈ નથવાણી પણ જે પછીથી મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા હતા એ પણ આ અર્જુમતમાં પ્રધાન હતા મણિલાલ જોશી પણ આમાં સભ્ય હતા અને આવા ઉપરાંત ભવાની શંકર ઓઝા ઉનાના આવી રીતે આ પ્રધાન મંડળની રચના કરવામાં આવી હતી આ જીતી લીધા પછી એક મહિના સુધી લગભગ કાંઈ કામગીરી થઈ શકે નહીં લોકોના મનમાં શંકા ઉપસ્થિત થવા લાગી કે ખરેખર આરજી હકુમતે આ પહેલો વિજય કરી લીધો પણ પછી આ એક મહિના સુધી શાંત છે એમ લોકોના મનમાં શંકા થવા લાગી અને પરિણામે એમ લાગ્યું કે આ કંઈ આગળ વધશે કે કેમ અને આપ આગળના ચિત્રમાં હમણાં જોયું એ પ્રમાણે પરંતુ ખરેખર એ મૌન રીતે પોતાની વ્યૂહુબાજી ગોઠવી રહ્યું હતું અને સૈનિકોની ભરતી કરી રહ્યું હતું અને ત્રિપાંખીયો જંગ કરવાનો વિચાર કર્યો હતો ત્રિપાંખીયો જંગ એટલે એક તો આર્થિક મોરચો એમાં જંગ માંડ્યો બીજો પ્રચાર મોરચે જંગ માંડ્યો અને ત્રીજો લશ્કરી મોરચે ત્રણ ત્રિપાંખીયો જંગ આરજી હકુમતે જુનાગઢની સામે માંડ્યો હતો એક તો પહેલો પહેલા બંને જે છે તે આર્થિક મોરચો અને બીજો જે મોરચો આપણે વાત કરીએ પ્રચારનો એ તો અહિંસક છે ત્રીજો મોરચો એ ખરાખરીનો ખેલ હતો હમણાં આપણે જોઈશું આર્થિક મોરચે જૂનાગઢને ચારે બાજુથી ઘેરી લેવાની વાત એ કરવામાં આવી હતી અને એના માટે આરજી હકુમતના આર્થિક બહિષ્કાર ખાતાના મંત્રી એના પ્રધાન હતા પુષ્પાબેન અને એમના મંત્રી એ બાલકૃષ્ણ શુક્લે એક પત્રિકા બહાર પાડી હતી દેશી રાજ્યોને અને તેની પ્રજાને અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ વસ્તુ જુનાગઢને મોકલવી નહીં અથવા ત્યાંથી આવે તો એ આવવા દેવી નહીં અને એ રીતેનો બહિષ્કાર કરવો એટલું બધું બહિષ્કાર જોરદાર થયો કે પરિસ્થિતિ એ થઈ કે કેરોસીન કે પેટ્રોલ કે કોલસા એની રેલવેની ચલાવવા માટે કોલસા પણ નહોતા અને એને ચલાવવા માટે રેલવેના એન્જિનની અંદર લાકડા નાખીને પણ એ એન્જિન ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ભુટ્ટોએ જે પત્ર લખેલો એ સમય જે દિવાન હતા ઝુલફિકાર અલી ભૂટ્ટોના પિતા શાહનવાઝ ભુટ્ટો એમને પત્ર લખેલો છે પાકિસ્તાનને કે અમારી રેલવેની આવક જે રોજની ત્રીસ હજાર હતી એ ઘટીને પાંચ હજાર થઈ ગઈ છે તો અમને પોલસો મોકલો બીજો અનાજ મોકલો અને એવી બધી માગણી કરેલી પણ પાકિસ્તાન તો એને એક ઉગતો હતો એમને એ વખતે ખ્યાલ નહીં પણ એવી કોઈ મદદ ત્યાંથી મળી નહીં આમ બહિષ્કાર મોરચે ઘણી બધી સફળતા મળી એમ આપણે કહી શકીએ અને એનું અર્થતંત્ર એ રૂંધાવા લાગ્યું એમ આપણે કહી શકીએ છીએ અને પછીથી પ્રચાર મોરચે વિવિધ છાપાઓની અંદર જુદા જુદા દેશના રાજદૂતોને પણ પત્ર મોકલવામાં આવ્યા આરજી હકુમત શું છે એ શું કરે કે કામ કરે છે એ બંધારણી કેમ સાચી સરકાર છે વગેરે વાતો પણ પ્રચાર મોરચે મોકલવામાં આવી હતી પ્રચાર પત્રિકાઓ છપવામાં આવી હતી અનેક છાપાઓ પણ આરજી હકુમતને ના ટેકો ના કાર્યને ટેકો આપવા માટેના લેખો લખતા હતા પરદેશના છાપાઓમાં જે છપાયેલું એ પણ બીજા દેશોના રાજદૂતોને અહીંયા આપવામાં આવતું હતું

એ ખરાખરીનો મોરચો હતો સૈનિક મોરચો હતો અને તેની અંદર જોઈએ તો ઘણી બધી મુશ્કેલીઓ આવશે એમ ખબર છે સૈદ્ધાંતિક પણ થોડોક વિરોધ થયો હતો ડેવરભાઈ અને બીજા નેતાઓ જે ગાંધીજી અને સરદાર પટેલના વિચારો અને અહિંસાના ચુસ્ત અનુવાયુ હતા તેઓ એમ કહેતા હતા કે આમાં તો આપણે હિંસાનો સહારો લેવો પડે અને તો એ બરાબર નહીં આપણે તો અહિંસાની લડત છે પણ બીજા કેટલાક નેતાઓએ કહ્યું કે જ્યારે સામેવાળું પાત્ર એ કોઈ રીતે આ હિંસામાં સમજી શકે એવું ન હોય અને કિશોરલાલ મસરૂવાળાએ પણ એ વખતે કહેલું કે આ હિંસા છે એ હિંસા કહેવાય જ નહીં એવા કેટલાક બીજા લોકોનો પણ ટેકો મળતા અલ્ટિમેટલી એવું એક સમાધાન કરવામાં આવ્યું કે સૈનિક મોરચે લડ્યો તો ખરા પણ જરૂરત હોય તો જ સૈનિક કામગીરી કરવી એવો નિર્ણય કરીને સૈનિક આઝાદ જુનાગઢ સેનાની પણ રચના કરવામાં આવી હતી અને એમાં સૈનિકો નું એક રજિસ્ટર પણ અભિલેખાગારમાંથી મળ્યું છે જે સૈનિકો ઉત્તર પ્રદેશમાંથી અને બિહારમાંથી અને નેપાળ તરફથી ગુરખા લોકોને રાખવામાં આવ્યા હતા ભરતી કરવામાં આવ્યા હતા તો એવા બસો બાવીસ સૈનિકોનો તો રજીસ્ટર છે અને એની માહિતી આપણને મળ્યા કરે છે ઉપરાંત પોલીસમાંથી જેને હાંકી કાઢવામાં આવ્યા હતા અથવા જે ત્યાંથી નીકળી ગયા હતા જુનાગઢમાંથી એ લોકો પણ એમાં જોડાયા હતા બીજા કેટલાક દેશી રાજ્યોના જેમ કે પાલીતાણાના કે લીમડા રાજ્યના કેટલાક સૈનિકો આમાં દાખલ થયા હતા અને એના નામ જ હતા લીમડા દળ કે પાલિતાણા દળ એવા નામ રાખવામાં આવ્યા હતા ઉપરાંત એની અંદર જે સુભાષચંદ્રની બોઝની જે સેના હતી એમાંથી નિવૃત્ત થયેલા કેપ્ટન બાલમસિંહ જેવા પણ એના એની સાથેના કેટલાક સૈનિકો એમાં જોડાયેલા હતા આમ આમાં વિવિધ પ્રકારના સૈનિકો હતા પણ એમાં એક વિશેષ મહત્વની વાત એ છે કે પ્રજાજનોમાંથી ઉભા થયેલા સ્વયંસેવકો જેને લોક સૈનિકો એવું નામ આપવામાં આવેલું હતું એ પણ જોડાયેલા હતા અને ખાસ કરીને જુનાગઢ વિસ્તારમાં જે લોકો વસતા હતા એમાંથી કાઠી રજપૂતો હતા હાટી કારળિયા રજપૂતો હતા અને મેર લોકો હતા આવી જે યુદ્ધપ્રિય પ્રજા હતી ત્યાંની અને વિશેષ મહત્વની વાત એ છે કે મેરાણીઓ પણ સ્ત્રીઓ પણ એમાં જોઈએ આપ જોઈ રહ્યા છો આઝાદ જુનાગઢ બિલ્લો છાપ જોઈ રહ્યા છો ધોકા લઈને જે પણ હથિયાર આવ્યું એ લઈને પોતાના પ્રદેશની મુક્તિ માટે એક કટિબદ્ધ બની હતી આમ આવો એક સંયુક્ત પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમના સર સેનાપતિ હતા તુભાઈ અદાણી અને આ છીએ આમ એમણે પોતાનો મોરચો શરૂ કર્યો અને પહેલું આક્રમણ એમણે અમરાપર ઉપર કર્યું દશેરાનો દિવસ હતો અને તે દિવસે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ના આક્રમણ કરીને પહેલા દિવસે અગિયાર ગામ જીતી લીધા અને બીજા દિવસે ઈદ હતી તે દિવસે એમણે બીજા દસ ગામ જીતી આમ પ્રારંભે સફળતા મળતા આરજી હકુમતની જે બે મોરચા સફળતા હતી ત્રીજા મોરચાની પણ સફળતા જોઈને લોકો ખુશખુશાલ હતા પણ ગંભીરતા તો હતી તો આના પછી શું થયું એમ પ્રોફેસર ખાચર હું આપને વિનંતી કરું કે આપ એ અંગે જણાવો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસ ના દિવસે જુનાગઢના નવાબ મહબદ ખાનજી ખૂબ ડરી ગયા અને એને એમ થયું કે જુનાગઢમાં રહેવું મારા જાનનું જોખમ છે એટલે કેશોદ એરપોર્ટ ઉપરથી તેઓ પ્લેનમાં બેસી અને પાકિસ્તાન ચાલ્યા ગયા એ સમયે શાહનવાઝ ભૂટો જુનાગઢની પરિસ્થિતિ સંભાળી રહ્યા હતા આર્થિક મોરચે પણ ઘણી બધી મુશ્કેલી ઊભી થઈ હતી જુનાગઢમાં જીવન જરૂરિયાતની તંગી પડી ગઈ હતી વખતે જરૂરિયાત શાહનવાજ ભૂટો છે એ પાકિસ્તાન મોહમ્મદ અલી જીણાને જણાવે છે કે અમારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે રેલવેની આવક ત્રીસ હજારની રોજની હતી એમાંથી ઘટીને પાંચ હજાર જેટલી થઈ ગઈ છે તો હવે અમારે કેવી પરિસ્થિતિ અનુભવી રહ્યા છે અમે જાણીએ પણ પાકિસ્તાનથી કોઈ પણ પ્રકારની મદદ જુનાગઢ રાજ્યને મળી નહીં એ વખતે શાહનવાઝ ભૂટો કેપ્ટન હાર્વે જોન્સને જુનાગઢથી રાજકોટ મોકલે છે અને ભારત સંઘને શરણે આપણે થઈ જવું એવો નિર્ણય કરવામાં આવે છે આ સમયે એ વખતે પાકિસ્તાનમાં જુનાગઢના નવાબ ખાનજી ખાનજીને ખબર પડી કે જુનાગઢમાં થોડીક ખુનામરકી થઈ છે થોડી આડ્યાવળી પરિસ્થિતિ બની છે ત્યારે એમણે દિવાન શાહનવાજ ભૂટો ઉપર તાર કર્યો કે તમે શરણે થઈ જાઓ મારી વાલી પ્રજાનું લોહીનું એક પણ ટીપુ વહેવું ન જોઈએ એટલે આઠમી નવેમ્બરના રોજ દિવાન શાહનવાજ ભૂટો છે એ ભારત સંઘને શરણે થઈ જવાનું નક્કી કરે છે અને આઠમી નવેમ્બરના રોજ દિવાન શાહનવાજ ભૂટો પણ પાકિસ્તાન ચાલ્યા જાય છે નવમી નવેમ્બરે જે આપણે ચિત્રો જોઈ રહ્યા છીએ તો નવમી નવેમ્બર ના રોજ ભારત સરકારનું લશ્કર એ જુનાગઢનો કબજો લે છે અને જુનાગઢના ઐતિહાસિક કિલ્લા ઉપરકોટ ઉપર સામરદાસ ગાંધીના હસ્તે આ તિરંગો ધ્વજ ફરકાવવામાં આવે છે એ સમયે કેવી કેવી ઘટનાઓ બનેલી ત્યાં ત્યારે જુનાગઢ ની અંદર જે લશ્કર પ્રવેશ્યું અને ઉપરકોટ નો કબજો લે છે એની આ તસવીર આપણે જોઈ શકીએ છીએ આમ રોજ જુનાગઢ આઝાદ થાય છે અને જુનાગઢ મુક્તિનો શ્વાસ લે છે નવમી નવેમ્બર પછી બે ત્રણ દિવસ એવી પરિસ્થિતિ હતી કે હવે ભવિષ્યમાં જુનાગઢ કેવી રીતે સૈની સાથે જોડાવાનું છે ભારત સંઘના શરણે થયું છે તો આરજી હકુમત એનો કબજો સંભાળશે કે શું બનશે એવી વખતે છે એ તેરમી નવેમ્બરના રોજ આપણે તસવીર જોઈ રહ્યા છીએ કે જુનાગઢની એવી બાઉદીન કોલેજ ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ ની સભા થાય છે અને સરદાર વલ્લભભાઈ આ સભાની અંદર કહે છે કે પાકિસ્તાન સાથે જોડાવું છે કે ભારત સાથે જોડાવું છે આપનો હું મત લેવા આવ્યો છું અને જે મુસલમાનો એ પાકિસ્તાન સાથે જોડાવવું હોય એ પાકિસ્તાન ચાલ્યા જાય હું એમને પાંચ રૂપિયા દક્ષિણા આપીશ બાકી શાંતિથી જેને અહીં રહેવું હોય રહી શકે છે એનો કોઈ વાળ પણ વાંકો નહીં કરે અને આ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે સરદાર વલ્લભભાઈ એ બાઉદીન કોલેજના ગ્રાઉન્ડમાંથી પ્રવચન કરી રહ્યા છે સરદારની આ સભાની એવી જોરદાર અસર પડી અને પ્રજામાં એક અનેખા પ્રકારનો ઉત્સાહ આવી ગયો અને આ પછી એ આરજી હુકુમતના આજે સામરદાસ ગાંધી છે એમણે આ જુનાગઢના જે ગામો હતા એનો કબજો સંભાળ્યો આ પછી તરત જ સરદાર વલ્લભભાઈ છે એ સરદાર વલ્લભભાઈ વિચારે છે કે મારે સોમનાથ જવું જોઈએ તો જાની સાહેબ જૂનાગઢની સભામાંથી સરદાર પટેલ સોમનાથ ગયા અને પછી આગળ શું બન્યું એના વિશે આપ થોડો પ્રકાશ પાડો સરદાર પટેલ જૂનાગઢમાં આવ્યા ભારતની સેનાએનો કબજો લીધા પછી 9મી નવેમ્બર અને હમણાં જેમ પ્રાધ્યાપક ખાચર સાહેબે આપણે વાત કરી કે બાહુદ્દીન કોલેજની એ જંગી મેદનીને એમને પોતાની લાક્ષણિક શૈલીમાં પ્રવચન આપ્યું તે ખૂબ પ્રશંસનીય બન્યું હતું અને આ દિવસ એ નૂતન વર્ષનો દિવસ હતો કારતક સુદ એકમ હતી આ તારીખ તેર નવેમ્બર ઓગણીસો સુડતાલીસ અને ત્યાંથી એ વેરાવળ થઈને પ્રભાસ પાટણ આવ્યા પ્રભાસ પાટણ એટલે ભારતના પ્રથમ સૌરાષ્ટ્રે શ્રી મલ્લિકાર્જુન એમ ઉજૈનામ મહાકાલમ ઓમકારેમ મલેશ્વરમ ઈ આપણે હમણાં તસવીરમાં જોયું ઈ પ્રથમ જ્યોતિર્લિંગનું ત્યાં ખંડેય હતું મંદિર નષ્ટ પામેલું છે આ ભગ્નાવશેષો જોઈને મંદિરના આપ જોઈ રહ્યા છો ચિત્રમાં આ સોમનાથનું તૂટી ગયેલું એના અવશેષો માત્ર હતા એ જોઈને એમનું હૃદય ખૂબ થઈ ગયું અને ત્યાંથી તરત જ દરિયા કિનારે આવેલું આ મંદિર છે ત્યાં જઈને દરિયાનું પાણી હાથમાં લઈને સંકલ્પ કર્યો કે આ મંદિરનું પુન કરવામાં આવશે અને એમણે પ્રજાકીય ફાળાથી આ મંદિરનું કરીને આપ જોઈ શકો છો કે આ મંદિર આજે સમુદ્રના કિનારે અરબી સમુદ્રના કિનારે પોતાના ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવતું ઊભું છે જેનું ઉદઘાટન એ આપણે જોઈએ છીએ તો આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ એવા નવા મંદિરનું ઉદઘાટન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું આવી રીતે આ સાંસ્કૃતિક ઉત્થાનનું કાર્ય પણ સરદાર પટેલે માત્ર દેશી રાજ્યોનું વિલીનીકરણ કર્યું છે નહીં પણ સાંસ્કૃતિક ઉત્થાનનું આ એક કાર્ય કર્યું છે એમ આપણે કહી શકીએ જુનાગઢને માત્ર રાજકીય મુક્તિ અપાવી છે એમ નહીં પણ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ આ એક મહત્વનું પગલું હતું અને એ સરદારની અંજલિ અંજલી રૂપે આ એક મહાન સ્થાપત્ય આ એક એમનું મોટું સ્મારક છે આજે પણ એ મંદિરની સામે સરદારની પ્રતિમા ઊભી કરવામાં આવેલી છે અને એનો દ્વાર આપ આપને જણાવતા મને એ આનંદ થાય કે જ્યારે આ સંકલ્પ કર્યો ત્યારે એના ફાળા પેટે સૌ જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ એક લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું અને આરજી હકુમતના મુખ્ય વડા એવા ગાંધીએ શ્રામણ આરજી હકુમત વતી પચાસ હજાર રૂપિયાનું દાન જાહેર કર્યું ગુલાબ કુંવરબાના દાન થી દિગ્વિજય દ્વાર તરીકે ઓળખાય છે આમ જુનાગઢની આરજી હકુમત એ આધુનિક ઇતિહાસના ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે એમ કહી શકીએ વળી જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણે પ્રશ્નોની જો વાત કરીએ તો જુનાગઢમાં તો જુનાગઢના દીવાને વિનંતી કરી એટલે લશ્કર ગયું હતું ભારતનું ભારતીય સંઘી કોઈ દખલગીરી કરી નથી પ્રજાના પ્રતિનિધિત્વ વાળી આરજી હકુમત સૈનિક અને આર્થિક મોરચાની અને અન્ય કામગીરીને કારણે આપણે જોઈએ છીએ કે એમના ઉપર જે દબાણ આવ્યું એને કારણે આ કામ એમને કરવું પડ્યું હતું એ રીતે એક બહુ મહત્વની વાત છે એટલે એમની વિનંતીથી ભારત સરકારનું લશ્કર ગયું છે એવી એક માન્યતા પ્રવર્તે છે કે આરજી હકુમતની અંદર ભારત સરકારની સેના કામ કરતી હતી એ બિલકુલ સ્પષ્ટ ચોખ્ખી ખોટી વાત છે કારણ કે મેં આપને કહ્યું એમ બસો બાવીસ સૈનિકોનો રજિસ્ટર એને કેટલો પગાર આપવામાં આવતો આવા બધા પ્રમાણો આપણી પાસે છે અને ઉલટું ક્યાંય એમાં દખલગીરી ન કરવી આરજી હકૂમતને માન્યતા પણ નથી આપી સરદાર પટેલ એટલે કે ભારતના ગૃહ વિભાગે કારણ કે એ બતાવવા માગે છે કે આ પ્રજાનો સંગ્રામ છે હા એ વાત જરૂર છે કે અહીંયા ભારત સરકારના જે દેશી રાજ્યો બીજા ભરેલા હતા જામનગર છે પોરબંદર છે ભાવનગર છે એ બધા દેશી રાજ્યોની સેના જેના કાઠિયાવાડા સંરક્ષક દળની અંદર સમાવી દેવામાં આવી હતી એ ભારતની સેના હતી એની ત્યાં ઉપસ્થિતિ હતી અને એના કારણે સ્વાભાવિક રીતે જૂનાગઢ પોતાને ઘેરાયેલું માને અને એની માનસિક અસર મનોવૈજ્ઞાનિક અસર થઈ હતી એમ આપણે જરૂર કહી શકીએ છીએ વળી હૈદરાબાદનો પ્રશ્ન એ વળી જુદી જાતનો હતો અને એટલે ત્યાં પોલીસ પગલાં લેવા પડ્યા હતા એવું આપણને જોવા મળે છે જ્યારે કાશ્મીર તો સામેથી જોડાણ ખત ઉપર સહી કરીને એમાં જોડાયું છે એટલે ત્રણેય પ્રશ્નો જુદા હોવા જુદા છે સુભાષચંદ્રની જે આરજી સરકાર હતી એના જેવી જ આ સરકાર હતી બંનેની વિશેષતા કેવી છે ઓલા સુભાષ્ય છે કુંભરાશિનો અહીંયા શામળદાસ કુંભરાશિનો ઓલી સરકારની રચના એ રંગુનમાં સિંગાપુરમાં ભારતની બહારથી છે ભારતની સરકાર છે પણ આની રચના પણ જુનાગઢની છે રચના મુંબઈમાં થઈ છે એનું સૂત્ર હતું આનું સૂત્ર હતું ચલો જુનાગઢ આમ ઘણી બધી સામ્યતા એમાં જોવા મળે છે આપણો સમય પૂરો થવાની અણી ઉપર છે ત્યારે મને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે જરૂર કે પાંચસો ને દેશી રજવાડાઓ હતા એમાંથી બસો જેટલા બસો બાવીસ જેટલા તો માત્ર સૌરાષ્ટ્રના જ હતા એમાંના એક જૂનાગઢ ઉપર આપણે ચર્ચા કરી બરાબર છે ખૂબ જ લંબાણપૂર્વક અને સૂક્ષ્મ બાબતોનો આપણે સરસ અભ્યાસ અમારા વિદ્યાર્થીઓ અને અધ્યાપક સુધી આપ લઈ ગયા છો મારે એક ટૂંકમાં આપણી પાસે એ જાણવું છે કે બસો બાવીસ રજવાડાઓ બીજા કયા કયા હતા આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો પાંચસો બાસઠ માંથી બસો બાવીસ બે 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 યાદ રહી જાય તો આટલા બધા રજવાડા પણ પ્રદેશ નાનો છે નાના નાના રજવાડા પણ ઘણા હતા પણ અહીંયા જ બસો બાવીસમાંથી ચૌદ એ મુખ્ય હતા કારણ કે એને સલામી રાજ્યો કહેવામાં આવતા હતા આ રાજ્યોને એના રાજાઓને તોપની સલામી આપવામાં આવતી હતી એટલે એ સલામી રાજ્યો કહેવામાં આવતા હતા બીજા સત્તર બિનસલામી હતા અને બાકી એકસો ને એકાણું તો ચૌદ મુખ્ય રાજ્યોની આપણે જો વાત કહું તો આપને મારે એ કહેવું જોઈએ કે જુનાગઢ આ બધા રાજ્યોમાં સૌથી મોટામાં મોટું રાજ્ય એટલું નહીં પણ સૌથી શક્તિશાળી રાજ્ય બીજા મોટા રાજ્યો પાસેથી પણ એક જોરતલબી તલબી જબરજસ્તી ઉઘરાવું જોરતલબી તલબી નામનો એક કર ઉઘરાવતું હતું સાહેબ અને બીજું બીજા નંબરમાં આપણે જોઈએ જામનગર છે ભાવનગર છે ધાંગધ્રા છે મોરબી છે ગોંડલ છે વાંકાનેર છે વઢવાણ છે લીમડી છે આવા ધ્રોલ છે પાલીતાણા છે આવા બધા રાજ્ય હોવા છતાં સહિષ્ણુ એવું રાજ્ય હતું પણ જુનાગઢ ના કમનસીબે એના ઇતિહાસની ની અંદર કલંકિત આ એક જ ઘટના બની કે એમણે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું નવાબો જેટલા શાસકો હતા એ બધા સહિષ્ણુ શાસકો હતા હિન્દુ મંદિરોને મદદ કરતા હતા હિન્દુ ધર્મશાળાઓ છે ગિરનારની આખી વ્યવસ્થા કરી રહ્યા હતા પણ માણસ કહે છે ને કે જ્યારે કોઈનું નસીબ બદલે છે ત્યારે કશું જ આડું આવતું હોતું નથી એમ જુનાગઢના નવાબે પોતાની બુદ્ધિ ફરી અને એમણે એમના મળતિયાઓની સલાહ સ્વીકારી અને ખાસ કરીને શાહનવાજ ભૂટો અને ભોપાલી બેગમના રસ્તે ગયા અને એમણે પોતાના રાજ્યનું પોતાના વંશનું પતન કર્યું અને એને હિસાબે જૂનાગઢમાં બસો વર્ષ સુધી જે બાબી રાજવંશે સત્તા ચલાવી એનો પટેલ સાહેબ આ રીતે કરુણ અંત આવ્યો હતો તમે બહુ સરસ વાત કરી પ્રોફેસર ખાચર આ રાજ્યની સ્થાપના મુઘલ ફોજદાર શેરખાન બાબીએ કરી હતી સત્તરસો સુડતાલીસ માં અને ઓગણીસો સુડતાલીસ બરાબર બસો વર્ષે એનો અંત આવ્યો એ પણ કંઈક વિધિની વિચિત્રતા છે બાબી એટલે મૂળ અફઘાનિસ્તાનના એ પ્રજા ત્યાં હતી અને એ આવીને મુગલ ફોજદાર તરીકે રહ્યા હતા અને પછી એ નવાબ બની ગયા એ એક વિશેષતા આપણને આમાં જોવા મળે છે વળી ઓલું કહેવાય છે ને કે વિનાશ વિનાશકાળે વિપરીત બુદ્ધિ અને પોતે હમણાં પ્રોફેસર ખાચર બહુ સારી રીતે કહ્યું કે સહિષ્ણુ હતા અને એમની નીતિ એ કેટલીક કેટલીક કેટલાક તો રિવાજો માની લો કે દશેરાના સમીપૂજન આપણે કરીએ પણ જુનાગઢ રાજ્ય સમી પૂજન કરતું હતું ઉપરાંત એ એમના જે લગ્ન પ્રસંગો થાય તો એની અંદર પણ માણેક સ્તંભ વગેરે ખોલીને આવી હિન્દુ વિધિઓ પણ કરતા હતા ગાયોના પણ એ ગાયોનું પણ એ સવારમાં રોજ મુખ દર્શન કરતા હતા આવી વિધિઓ હોવા છતાં પણ અને બહુ સાચી રીતે કહ્યું એમને જે સલાહકારો મળ્યા એ સલાહકારો યોગ્ય ન હોય તો શું થાય વ્યક્તિ કે રાજ્ય ખાડામાં જ પડે

એટલે નવાબનું મગજ ફેરવી નાખવામાં મહત્વનો ભાગ ભજવનાર એક તો ભુટ્ટો આવેલા જે સિંધના હતા અને અને અહીં આવીને અબ્દુલ કાદરને જવાનું થયું એને કારણે આ પછી એમને સલાહ બીજા ભોપાલવાળા એમના જે નવ બેગમો હતી એમાં સૌથી મુખ્ય બેગમ એ ભોપાલવાળા બેગમ હતા અને એમના ખોટી સલાહને કારણે એટલે ભુટ્ટો નવાબ આપણે ભોપાલવાળા બેગમ અને અબ્રેયાની આપણે કહ્યું ને ભાઈ કટ્ટર સંસ્થા તો અહીંયા આવી એક કટ્ટર સંસ્થા હતી જમીયત અને એમનું છાપું હમણાં જ આપણે બતાવ્યું એ મુઝાહિદ છાપું જે નીકળતું હતું અને ભયંકર ખરાબ રીતે લખાણ અહીંયાની જે આપણી રાષ્ટ્રીય સરકાર હતી એની વિરુદ્ધમાં લખવામાં આવતું હતું આવા આ કટ્ટરપંથી વિચારોને કારણે આ જોઈએ છીએ કે નવાબને તો જેમ કે ઢેબરભાઈ ગયા ત્રણ વખત વીપી મેનન એ વખતના ભારતના બંધારણીય સલાહકાર અને સરદાર પટેલના આપણે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ્સના મંત્રી એ પણ મળવા ગયા પણ એને ભૂટ્ટોએ મળવા દીધું કે નવાબ સાહેબની તબિયત તબિયતથી મળી શકશે નહીં એટલે ઘણી વખત એવું થાય ને એનું દુર્ભાગ્ય હશે કે એમને મળવાનું નથી એટલે મળવા ન દેવાયા જો મળવા દેવાયા હોત તો કદાચ શું થાત એ તો આપણે કહી શકીએ નહીં પણ આવા બધા પરિબળો પરિસ્થિતિઓએ પણ એની વૃદ્ધમાં કામ કર્યું અને ત્યાર પછી કરાચી ગયા પછી પણ ત્યાં એમને પોતાને ગમતું નહોતું હંમેશા એને જૂનાગઢ યાદ આવ્યા કરતું હતું એમ એમની મુલાકાત જુનાગઢના રાજ જ્યોતિષી શંભુભાઈ જોશી એની મુલાકાત લીધેલી ત્યારે એને મળવા ગયા હતા કરાચી ત્યારે એમણે નોંધ્યું છે કે એ જુનાગઢની પ્રજાને યાદ કરતા હતા તો જુનાગઢ આવડું મોટું રાજ્ય હોવા છતાં આવી ભૂલ કેમ ખાઈ બેઠું એ પણ આપે કહ્યું છે શું લાગે લાગે છે છે મને એમ કે નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું એમને આટલા બધા સમજાવવાના પ્રયત્નો કર્યા પણ ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આપણે દર્શકોને અને સમાજને એ પણ કહેવું જ જોઈએ કે નવાબને પછી ખરેખર પોતાની ભૂલ સમજાણેલી અને પાકિસ્તાનની અંદર હાઈ કમિશનર શ્રી પ્રકાશ ને મળીને પણ એમણે કહેલું કે મને જો જૂનાગઢ પાછો ફરવા દેવાની પરવાનગી આપવામાં આવે તો હું આપ કહો ત્યાં સાઈન કરવા તૈયાર છું અને જૂનાગઢ જોડાણ ભારત સંઘ સાથે કરી દઉં પણ માણસ કહે છે ને કે સમય ચૂકી ગયા પછી કશું બનતું નથી આપણો પણ સમય અહીં પૂરો થયો છે એટલે આટલી વાત આપણે આપની સમક્ષ મૂકી શકીયા છીએ દર્શક મિત્રો આપ સર્વવતી બંને નિષ્ણાંત અધ્યાપકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આપે એ સમજ્યાશો આની અંદરથી કે ઓગણીસો સુડતાલીસમાં જ આઝાદી પૂરી નથી થતી હિન્દુસ્તાનના ઘણા બધા પાર્ટ્સ ઘણા બધા વિભાગો એવા હતા કે હજુ સ્વતંત્ર નહોતા થયા પાંચસો ને દેશી રજવાડાઓ અને એ બધા જ આપણા પોતાના હતા સ્વતંત્રતા મળી એટલે પોતે પાછા ફરીથી રાજાશાહીના ખ્વાબમાં રાચતા થઈ જતા હતા એટલે કે આપણા જ પોતાના માણસો આપણી પીઠ પાછળ ખંજર ભોંકવાની તૈયારી કરી રહ્યા હતા એક સરસ મજાનો શેર છે કે ગુસ્સે થયા લોગ તો પથ્થર સુધી ગયા ગુસ્સે થયા જો તો પથ્થર સુધી ગયા પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા પણ આ ખંજરને પકડનાર સરદાર પટેલ જેવા વીર પુરુષો પણ આ ધરતીમાં પેદા થયેલા હતા અને બહુ જ અગમચેતી એમની અંદર પણ હતી પ્રજાની ઈચ્છાશક્તિ બહુ મહત્વની વસ્તુ છે સરદારનો સપોર્ટ તો હતો જ ગાંધીજી એ પણ એમના આશીર્વાદ હતા પણ જો જુનાગઢની પ્રજાની અંદર જો ઈચ્છાશક્તિ ના હોત તો આરજી હકુમત એ સફળ ના થઈ હોત તો મિત્રો બંને વડીલ મુરબ્બી શ્રી સાહેબનો અને ખાચર સાહેબ આપ બંનેનો હૃદયપૂર્વક આભાર માનો